एक गाम मां एक माणस रहे, भारे लोभी, चमड़ी तूटे पण दमड़ी न छूटे। एक वार ते बजार मां नारियल लेवा निकली। दुकाने जई तेने पूछ्यू, भाई नारियल नु शू लो छो? दुकानदारे कह्यू, चार आना। तो लोभियो पूछे, बे आने नहीं मळे? दुकानदारे कह्यू, मळशे ने, आगळ जाओ। लोभिया भाई तो आगळ चाल्या। जता जता बीजू गाम आव्यू, ત્યાં તેણે તપાસ કરી, ભાઈ નાળિયેરનું શું લે છો? દુકાનદારે કહ્યું, બે આના। લોભિયાને થયું, વાત તો સાચી પણ એથી એ સસ્તું નહીં મળે, લાવને પૂછી જો। તો દુકાનદારે કહ્યું, એક આને મળશે ને, આગળ જાઓ। લોભિયા ભાઈ તો આગળ ચાલ્યા। જતા જતા બીજું ગામ આવ્યું, ત્યાં પણ તેણે તપાસ કરી, ભાઈ નાળિયેરનું શું લો છો? દુકાનદારે કહ્યું, એક આનો। લોભિયાને થયું, વાત તો સાચી પણ એથી સસ્તું નહીં મળે, લાવને પૂછી જો। શું બે પૈસે નહીં મળે? દુકાનદારે કહ્યું, મળશે ને, મફત મળશે। ક્યાં? ગામ બહાર જાઓ, વગડામાં નાળિયેરીના ઝાડ જ ઝાડ છે, તે ઉપરથી પાડી લેજો તો મફત મળશે। આ સાંભળીને લોભિયાભાઈ તો ઉપડ્યા। ગામ બહાર વગડામાં જઈને જુએ છે તો નાળિયેરીના ઝાડ જ ઝાડ। લોભ્યો તો એક ઝાડ ઉપર ચડવા માંડ્યો, મહા મહેનતે છેક ઉપર પહોંચ્યો, પછી મોટું નાળિયેર જોઈ તેને પકડી તોડવા લાગ્યો। ત્યાં તો થડ ઉપરથી પગ છૂટી ગયો, લોભિયાભાઈ નાળિયેર પકડીને લટકી રહ્યા। ત્યાં તો તેનો જીવ તાળવે ચોટી ગયો। એવામાં એક ઊંટ વાળો ત્યાંથી પસાર થતો હતો, તેને જોઈને લોભિયાએ બૂમ પાડી, ઓ ઊંટવાળા ભાઈ, ઓ ઊંટવાળા ભાઈ, જરા મને ઉતારી જજો ને। ઊંટવાળાને તો દયા આવી, તેણે ઊંટ લાવીને નાળિયેરી નીચે ઊભું રાખ્યું। પછી ઊંટ પર ઊભો થઈને તે લોભિયાના પગ નાળિયેરીથી ઉતારવા જતો હતો, ત્યાં તો ઊંટ ખસી ગયું અને તે નાળિયેરીવાળો ભાઈ પણ લોભિયાના પગે ટીંગાઈ ગયો। બંને જણા ખૂબ ગભરાવા લાગ્યા, જો લોભિયાએ નાળિયેર છોડી દીધું તો બંને નીચે પછડાઈને મરી જવાના। એથી ઊંટવાળો બોલ્યો, એ ભાઈ નાળિયેર બરાબર સરખું પકડજો, હું તમને 100 રૂપિયા આપીશ। લોભિયો તો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો। થોડી વારમાં ત્યાં એક ઘોડે સવાર નીકળ્યો, તેને જોઈને બંને બૂમ પાડી, ઓ ઘોડાવાળા ભાઈ, ઓ ઘોડાવાળા ભાઈ, જરા અમને ઉતારતા જજો ને। ઘોડાવાળાને તેમની દયા આવી, તેણે ઘોડાને નાળિયેર નીચે ઊભો રાખ્યો અને પછી ઘોડા ઉપર ઊભો રહી અને ઊંટવાળાના પગ નાળિયેરીથી ખેંચવા જતો હતો। એટલી જ વારમાં ઘોડો ત્યાંથી ખસીને વયો ગયો, ઊંટવાળાને પગે હવે ઘોડાવાળો લટકી ગયો। ત્રણેય જણા લટક્યા, ઘોડાવાળાને પણ ચિંતા થવા લાગી, તેણે બૂમ પાડીને કહ્યું, એ ભાઈ નાળિયેર બરાબર પકડજો, નહીં તો આપણે ત્રણેય પડી જશું અને મરી જશું, હું તમને 100 રૂપિયા આપીશ। આ બીજા 100 રૂપિયાની વાત સાંભળીને લોભિયાના તો હરખ માય જ નહીં, તે વિચાર કરવા લાગ્યો, ઊંટવાળો 100 રૂપિયા આપશે, ઘોડાવાળો 100 રૂપિયા આપશે, એટલે મારી પાસે 200 રૂપિયા થઈ જશે। એમ કરીને તેણે આનંદમાં અને આનંદમાં પોતાના હાથ ઓળા કર્યા। ત્યાં જ તો ત્રણેય જણા ધણું દઈને નીચે પડ્યા, ઘોડાવાળાનો હાથ ભાંગ્યો, ઊંટવાળાનો પગ ભાંગ્યો અને લોભ્યો તો એવો પછડાયો કે મરી જ ગયો। આમ તેના લાલચુ સ્વભાવથી તેણે પોતાનો જીવ ગુમાવ્યો।